નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જાનવી તનજરના કે હાલના મુખ્ય સમાચાર પર જૂનાગઢમાં ભવનાથ મેળાના સંદર્ભે ઇલેક્ટ્રોનિક મીડિયાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખીને ભવનાથ મંદિર ખાતે તમામ અખાડાના સાધુ સંતો ભવનાથના વંદનીય મહંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ગિરનાર ક્ષેત્રમાં યોજાનાર શિવરાત્રી કુંભ મેળાને લઈને સાધુ સંતોની એક પ્રેસ કોન્ફરન્સ મીટિંગ મળી હતી, જેમાં શિવરાત્રી મહાકુંભ મેળો સાદગીથી ઉજવવા સંતોએ તૈયારી બતાવી હતી. રાજ્ય સરકાર દ્વારા શિવરાત્રી મેળાને લઘુ કુંભ જાહેર કરાયો છે, ત્યારે આ વર્ષે સરકાર શ્રી દ્વારા 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી જાજરમાન રીતે શિવરાત્રી કુંભ મેળો ઉજવવા તડામાર તૈયારીઓ આરંભાય છે. ત્યારે અગાઉ પણ રવિવારે પણ ભવનાથ મંદિર ખાતે અખાડાઓના વરિષ્ઠ સંતોની એક મીટિંગ મળી હતી. ભવનાથ ખાતે યોજાયેલી સંતોની બેઠકમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા શાહી સરઘસ સાદાયથી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો. સંતોએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં દેશના જવાનો શહીદ થયા છે, ત્યારે સંતોએ રવાડી દરમિયાન બેન્ડ વાજા હાથી ઘોડા સહિતના દેખાવો કરવાનું ટાળ્યું છે. સાથે સરકારશ્રીએ જણાવ્યું હતું કે આ બાબતમાં થતો ખર્ચ સૈનિક ફંડમાં આપી દેવા અનુરોધ કરાયો છે. આ કોન્ફરન્સ મીટિંગમાં મહામંડલેશ્વર અને ભવનાથ મંદિરના હરિગીરી મહારાજ તેમજ મુજકુંદ ગુફાના ગાદીપતિ મહામંડલેશ્વર મહેન્દ્રગીરી મહારાજ, મહામંડલેશ્વર 1008 ભારતી બાપુ સાથે ઇન્દ્ર ભારતી મહારાજ સહિત ગિરનારના સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાનગર જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ મનપાના અધિકારીઓ, જૂનાગઢ કમિશનર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ વડા સૌરભસિંહ મીટિંગમાં હાજર રહ્યા હતા. તમામ પત્રકાર મિત્રોએ સાથ સહકાર પણ પૂરો પાડ્યો હતો. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.